નમસ્કાર, હું છું આપની સાથે કલ્પના શાહ. વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું આ રાજકીય જે કિન્નાખોરીને કારણે જયંતિ ભાનુશાળીની હત્યા બાદ મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાજ્ય સરકારે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને તેની તપાસ ચાલી રહી છે. તો ભાનુશાળીની હત્યા મામલે મુખ્યમંત્રીએ આખરે તેમની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે અને પોલીસ જ્યારે આ તપાસ કરી રહી છે, ગુનેગારોને જેવા સ્પષ્ટતા સાથે આ ગુનેગારોની ઓળખ થઈ જશે, તેમને સજા આપવામાં આવશે. ભાનુશાળીની હત્યા મામલે બોલ્યા છે મુખ્યમંત્રી વિજય રૂપાણી. તો રાજકીય કિન્નાખોરીને કારણે તેમની હત્યાને અંજામ આપવામાં આવ્યો છે, આ આરોપ લગાવ્યો છે જયંતિ ભાનુશાળીના પરિવારજનોએ. ગુનેગારોને કડક સજા આપવાની વાત કરી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ. જયંતિભાઈ ભાનુશાળીની ટ્રેનમાં હત્યા થઈ છે. રેલવે પોલીસ અને લોકલ પોલીસ સાથે મળીને અત્યારે ઇન્વેસ્ટિગેશન, પંચનામું, પોસ્ટમોર્ટમ બધું ચાલી રહ્યું છે. રાજ્ય સરકારે આની ગંભીરતા લીધી છે અને બહુ ઝીણવટભરી તપાસ થાય અને કૃત્ય કરનાર ઠેર સુધી પહોંચીને એમને જબ્બે કરવામાં આવે, પકડવામાં આવે. તો જયંતિ ભાનુશાળીની હત્યાના મામલે વાત કરવામાં આવે તો ટ્રેનમાં તેમની હત્યા કરી દીધી અજાણ્યા વ્યક્તિએ બે રાઉન્ડ ગોળીબાર કરીને. ગુનેગારોને હવે કડક સજા આપવાની આ સમયે જ્યારે પોલીસ તપાસ કરી રહી છે, વાત કરી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ. ભાનુશાળીની હત્યા મામલે આ મહત્વપૂર્ણ અન્ય એક સમાચાર જે સામે આવી રહ્યા છે, ડોગ સ્ક્વોડે તપાસ શરૂ કરી છે. ડોગ સ્ક્વોડને સાથે રાખીને ટ્રેનમાં પંચનામું કરવામાં આવ્યું છે. જે કોચમાં તેમની હત્યા થઈ ત્યાં ડોગ સ્ક્વોડ સાથે પોલીસની ટીમ પહોંચી છે અને હત્યારા સુધી પહોંચવા માટે સ્નીફર ડોગની એક આખી ટીમ છે અહીં કામે લાગી છે. અહીં આ ડોગ સ્ક્વોડની ટીમ વિવિધ સ્થળ પર તપાસ કરીને હત્યારા સુધી પહોંચવા માટેની કવાયત કરશે. તો પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે, કારણ કે એક રાજકીય વાતાવરણ સાથે સંકળાયેલા વ્યક્તિની આ રીતે ટ્રેનમાં હત્યા કરવામાં આવી અને હાહાકાર મચી ગયો. વહેલી સવારે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો. જયંતિ ભાનુશાળી ભાજપ સાથે જોડાયેલા જે વ્યક્તિ કહેવાય છે તેમની હત્યા કરવામાં આવી ટ્રેનમાં. તો આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં ડોગ સ્ક્વોડ પહોંચ્યા છે સ્નીફર ડોગ સાથે અને અહીં તપાસ કરાઈ રહી છે જયંતિ ભાનુશાળીની હત્યાના મામલામાં. જયંતિ ભાનુશાળી કેસમાં જે તપાસ કરવામાં આવી રહી છે, જે પંચનામું કરવામાં આવી રહ્યું છે, તેના દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ કે જે H1 જે કોચ છે તે કોચમાં કે જ્યાં આગળ આ બનાવ બન્યો હતો, ફાયરિંગ કરી અને જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે, તે અંગે અત્યારે જે રેલવે પોલીસ છે અને અન્ય જે FSLની ટીમ છે તે લોકો અત્યારે પંચનામું કરી રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો કયા કારણોસર, કેવી રીતે, કયા સંજોગોમાં તેમની હત્યા કરવામાં આવી હતી, તે તમામ દિશાઓને લઈને દિશાઓમાં અત્યારે તપાસ ચાલી રહી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો આ જે કોચ છે તે કોચને અત્યારે અહીંયા કાલુપુર રેલવે સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો છે અને ત્યાં આગળ DYSP અને DIG કક્ષાના અધિકારીઓ સહિતના તમામ જે અધિકારીઓ છે તે લોકો અત્યારે તપાસ કરી રહ્યા છે. આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે સીટ ઉપર તેમની હત્યા કરવામાં આવી હતી કે તેઓ ઊંઘતી હાલતમાં હતા અને ત્યાં આગળ તેમની ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, તે તમામ દિશામાં હાલ અત્યારે તપાસ ચાલી રહી છે. જે FSLની ટીમ છે તે FSLની ટીમ અત્યારે પુરાવા એકત્રિત કરી રહ્યા છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો આ અંગે અન્ય એજન્સીઓને પણ તપાસ કરવા માટે થઈને ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો આ તમામ જે લોકો છે જે અત્યારે પંચનામું કરી રહ્યા છે તે ટીમ અને FSLની જે ટીમ છે તે તમામ મુદ્દા ઉપર તપાસ કરી રહી છે કે આખરે કેવા સંજોગોમાં કયા પ્રકારે તેઓની હત્યા કરવામાં આવી હતી. કેમેરામેન કલ્પેશ જોશી સાથે હરમેશ શુકડિયા, News 18 ગુજરાતી, અમદાવાદ. તો જયંતિ ભાનુશાળીની હત્યાનો આ મામલો આપ જોઈ રહ્યા છો. એ ટ્રેનનો કોચ જ્યાં પોલીસ અધિકારીઓ હવે તપાસ કરી રહ્યા છે, ડોગ સ્ક્વોડ ને પણ સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે. આલે બ્રેકિંગ ન્યૂઝ, ભાનુશાળીના ટ્રેન જે ટ્રેનમાં તે મુસાફરી કરી રહ્યા હતા, જે કોચમાં તેમની હત્યા થઈ તે કોચના દ્રશ્યો સામે આવ્યા છે. કોચની અંદરની તસવીરો સામે આવી છે જે અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. ચાલુ ટ્રેને જયંતિ ભાનુશાળીને ગોળીબાર કરીને તેમની હત્યા કરી દેવામાં આવી. ચાલુ ટ્રેનમાં અજાણ્યા શખ્સોએ આ હત્યાને અંજામ આપ્યો છે. અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને તેમની હત્યાથી પરિવારજનોમાં છે આક્રોશ. ભાજપના નેતા છબીલ પટેલે આ હત્યા કરાવી હોવાનો આરોપ લગાવ્યો છે જયંતિ ભાનુશાળીના પરિવારજનોએ.
આપ આ ટ્રેનની અંદરના દ્રશ્યો જોઈ શકો છો, જ્યાં લોહીના ધબ્બા દેખાઈ રહ્યા છે અને સ્વાભાવિક રીતે આ દ્રશ્યો વિચલિત કરી શકે છે આપને, પરંતુ આ દ્રશ્યો એ કોચના છે જ્યાં જયંતિ ભાનુશાળીની હત્યાને અંજામ આપવામાં આવ્યો. એ બર્થ જ્યાં જયંતિ ભાનુશાળી છે તેમની ડેડ બોડી પડી છે. આ હત્યા બાદ ટ્રેનના કોચમાં પોલીસ અધિકારીઓ પહોંચ્યા, પોલીસનો કાફલો પહોંચ્યો. તેમણે આ ટ્રેનના કોચમાં પંચનામાની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલતા પહેલા આ પંચનામાની જે કાર્યવાહી કરવામાં આવી તેના પણ આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો આપની ટીવી સ્ક્રીન પર એક્સક્લુઝિવ. આજ મામલે આપણી સાથે વધારે વિગતો સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હરમેશ સુખડિયા, તેમની સાથે વાતચીત કરીશું. હરમેશ, શું અપડેટ મળી રહ્યા છે, હાલ શું ગતિવિધિ ચાલી રહી છે, આ હત્યા બાદ તપાસ ક્યાં સુધી પહોંચી છે? ચોક્કસી કલ્પના, જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં હાલ એફએસએલ અને જે રેલવે પોલીસ છે તે લોકો અત્યારે તપાસ કરી રહ્યા છે, પંચનામાની કાર્યવાહી ચાલી રહી છે. હું મારા કેમેરામેનને કહી શકે તે અંદરના દ્રશ્યો બતાવે કે જે કોચ છે તે કોચમાં અત્યારે જે પંચનામું છે તે ચાલી રહ્યું છે. બીજી તરફ વાત કરવામાં આવે તો જે ગોળી મારવામાં આવી છે તે ગોળી કયા એંગલથી મારવામાં આવી છે, તો સાથે સાથે કઈ રેન્જથી મારવામાં આવી છે તે તમામ મુદ્દાઓને લઈને હાલ તપાસ ચાલી રહી છે. અંદરના જે દ્રશ્યો છે તે આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે જે લોહી અંદર જે કોચ છે ત્યાં આગળ પડેલું હતું તેના પણ અત્યારે સેમ્પલ લેવામાં આવ્યા છે. તો મહત્વની વાત એ છે કે અત્યારે ડોગ સ્કવોડને પણ અત્યારે અહીંયા બોલાવવામાં આવી છે, ડોગ સ્કવોડ છે તે પણ તપાસ કરી રહી છે, એફએસએલ છે તે પણ તપાસ કરી રહી છે અને જે રેલવે પોલીસ છે તે રેલવે પોલીસ પણ અત્યારે પંચનામું કરી રહી છે. આજે ગોળીબાર થયો હતો તે ગોળી કઈ રેન્જથી કઈ દિશામાંથી મારવામાં આવી છે તે તમામ મુદ્દાઓને લઈને હાલ પોલીસે તપાસ શરૂ કરી છે, અન્ય એજન્સીઓ પણ આ બાબતને લઈને તપાસ કરી રહી છે. પરંતુ મહત્વની વાત એ છે કે આજે કોચમાં સવાર અન્ય જે પેસેન્જરો હતા તે લોકોએ કોઈપણ લોકોએ આ ઘટના જોઈ નથી, જેને લઈને માત્ર એક જ વ્યક્તિ છે જે વ્યક્તિની અટકાયત કરી અને તેની પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ આજે પવન નામનો વ્યક્તિ છે તે એવું જણાવી રહ્યો છે કે તે વોશરૂમ ગયો હતો અને ત્યાંથી પરત આવતો હતો ત્યારે તેને જયંતિ ભાનુશાળી છે તેની લાશ જોઈ હતી, પરંતુ તે આ વાત સિવાય અન્ય કોઈપણ માહિતી પોલીસને જણાવતો નથી. એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી જે તપાસ કરવામાં આવી છે, જે પ્રાથમિક તપાસ કરવામાં આવી છે તેમાં હજુ સુધી કોઈ એવા પુરાવા મળ્યા નથી. માત્ર ને માત્ર જે ફાયરિંગ છે તે ફાયરિંગ જ કરવામાં આવ્યું છે. આજે એફએસએલ ની ટીમ અને જે રેલવે પોલીસ ની ટીમ છે તે તમામ અન્ય જે કોચ છે અન્ય કોચમાં પણ અત્યારે તપાસ કરી રહી છે, કારણ કે કોચની અંદરના જે સબ કોચ છે તે સબ કોચમાં પણ તપાસ કરી રહી છે કે કોઈ પુરાવા જે આરોપીઓ છે તે છોડીને ગયા છે કે નહીં તે બાબતને લઈને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. ડોગ સ્કવોડ છે તે ડોગ સ્કવોડને પણ અત્યારે કોચમાં રાખવામાં આવી છે અને જે ડોગ છે તે ડોગને પણ અત્યારે અહીંયા રાખવામાં આવ્યું છે. બીજી તરફ વાત કરવામાં આવે તો એફએસએલ છે તે એફએસએલ અહીંયા સ્થળ ઉપરથી જે પણ પુરાવાઓ છે જે સેમ્પલ છે તે તમામ સેમ્પલ લઈ રહી છે અને આ જે સેમ્પલ છે તે સેમ્પલ એફએસએલમાં મોકલાશે અને તેની પણ વૈજ્ઞાનિક ઢબે ચકાસણી કરવામાં આવશે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો રેલવે પોલીસ છે તે રેલવે પોલીસ દ્વારા પણ અત્યારે પંચનામાની કાર્યવાહી ચાલી રહી છે. થોડીક વાર સુધી આ જે પંચનામું છે તે ચાલુ રહેશે અને એફએસએલ છે તે પણ તેની કાર્યવાહી યથાવત રાખશે. જી ચોક્કસ, એફએસએલ ની ટીમ, ડોગ સ્કવોડ ની ટીમ અને જે પંચનામાની કાર્યવાહી છે તે ચાલી રહી છે, ત્યારે પોલીસ અધિકારીઓ શું કહી રહ્યા છે, હવે આ તપાસ કેવી રીતે આગળ ચલાવવામાં આવશે, શું કોઈ કડી મળે તે માટેના જે પ્રયત્ન છે કેવી રીતે આગળ વધારાશે? ચોક્કસથી પ્રાથમિક તપાસ એ રીતે કરવામાં આવેલી છે કે પહેલા તો પંચનામું કરવામાં આવશે, આજે પંચનામું કરાશે, ત્યારબાદ ગોળી છે તે કઈ દિશામાંથી મારવામાં આવી હતી, કેવી રીતે મારવામાં આવી હતી, આખો તે એંગલ છે તે એંગલ ચકાસવામાં આવશે. તો સાથે સાથે આ જે સ્થળ છે તે સ્થળ ઉપરથી પણ પુરાવા હાલ એકત્રિત કરવાનું કામગીરી જે છે તે અત્યારે ચાલુ છે. એફએસએલ છે તે તમામ પુરાવા અને તમામ સેમ્પલ છે તે અત્યારે લઈ રહ્યા છે, પરંતુ આજે તપાસ છે તે ત્યાંની સ્થાનિક પોલીસ તો કરશે, પરંતુ જે અહીંયાની જે રેલવે પોલીસ છે, અમદાવાદ રેલવે પોલીસ છે તે પણ કરશે, ક્રાઇમ બ્રાન્ચ પણ કરશે, ગુજરાત એટીએસ પણ કરશે અને અન્ય જે એજન્સીઓના જે ઉચ્ચ અધિકારીઓ છે તે લોકો પણ આમાં પોતાનું માર્ગદર્શન આપશે અને કઈ રીતે તપાસ કરવાની અને કઈ રીતે કયા કારણોસર આ હત્યા કરવામાં આવી હતી, કેવી રીતે હત્યા કરવામાં આવી હતી તે તમામ દિશામાં તમામ પોલીસ જે છે તે ગુજરાતભરની એજન્સીઓ, શહેર પોલીસ તમામ અને રેલવે પોલીસ આ તમામ લોકો ભેગા મળીને આ તપાસ કરશે. જી આભાર હરમેશ માહિતી આપવા બદલ. તો હાલ એ ટ્રેનના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં પંચનામાની કાર્યવાહી ચાલી રહી છે, ડોગ સ્કવોડ ની ટીમ અહીં પહોંચી છે, ડોગ સ્કવોડ ની મદદથી પણ આ તપાસને આગળ વધારવામાં આવી રહી છે, એફએસએલ ની ટીમ છે અને સાથે જ આ તપાસમાં તમામ ઉચ્ચ અધિકારીઓ જોડાશે.
જયંતિ ભાનુશાળીની હત્યાના પગલે પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસે ટ્રેનના ટીસીની પૂછપરછ કરી છે, સાથે જ તેનું નિવેદન પણ નોંધ્યું છે. આજ મામલે વધારે વિગતો સાથે જોડાયા છે વડોદરાથી સંવાદદાતા ફરીદ ખાન, તેમની સાથે વાતચીત કરીશું. જે રીતે જયંતિ ભાનુશાળીની હત્યા બાદ આરોપ લાગી રહ્યા છે કે આ રાજકીય કિન્નાખોરીને કારણે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરિંગ કરીને તેમની હત્યાને અંજામ આપવામાં આવ્યો છે, વધારે શું અપડેટ મળી રહ્યા છે? વડોદરાની જો વાત કરવામાં આવે, અહીંથી તપાસનો દોર કેવી રીતે આગળ વધી રહ્યો છે? ચોક્કસ કલ્પના, ઘણી ચકચાર ભર્યું હત્યા જે છે એ ટ્રેનમાં થઈ છે. દાદર ભુજ ટ્રેનના એસી કોચમાં જે પોઈન્ટ બ્લેન્ક સાયલન્સર રિવોલ્વરથી જે પ્રાથમિક જે રીતે જે તારણો બહાર આવી રહ્યા છે તપાસમાં, તે જયંતિ ભાનુશાળીની હત્યા થઈ છે અને ઘણી ચોંકાવનારી ઘટના બની છે કે એક ચાલતી ટ્રેનમાં એસી કોચમાં કોઈપણ મુસાફરને બિલકુલ ખબર ના પડે એ રીતે એક હત્યા બિલકુલ અંજામ આપવામાં આવ્યો છે. ત્યારે આ ટ્રેનના જે જવાબદાર અધિકારી કહેવાય કે જે ટીસી જે વિનય દેશમુખ જે છે, તેમનું પણ એક મહત્વપૂર્ણ નિવેદન અત્યારે પ્રાથમિક તબક્કે કલ્પના લેવામાં આવ્યું છે તપાસ એજન્સીઝ દ્વારા. જો કે વડોદરા ડિવિઝનના આ જે ટીસી જે છે વિનય દેશમુખ, તે જ્યારે દાદર ભુજ ટ્રેન વડોદરા આવી પહોંચી ત્યારે મીડિયાએ અમે લોકોએ એમની સાથે વાત કરવાની પ્રયાસ કર્યો. ન્યૂઝ 18 ગુજરાતીએ તેમનો સંપર્ક કર્યો. હાલ અમે કલ્પના રેલવે સ્ટેશન પર છે, પરંતુ રેલવેના પ્રોટોકોલ અને પોતે કોઈ પણ કંઈ પણ વાત કરવા માટે તેઓ તૈયાર નહોતા. માત્ર ઓફ ધ રેકોર્ડ કલ્પના એમણે એવી વાત કરી કે ચોક્કસ હું ફરજ પરનો અધિકારી હતો, મને ખબર પડી એટલે મેં પણ પોલીસ સાથે વાતચીત કરી છે, પણ અત્યારના તબક્કે હું કંઈ પણ કહેવા તૈયાર નથી. જોકે રેલવે પીઆરઓનો પણ અમે સંપર્ક કર્યો છે કે હવે તપાસ જે છે તે કઈ દિશામાં જશે. જોકે તમામ તપાસ એજન્સીઓ જે છે કલ્પના એ તપાસ કરી રહી છે. વિનય દેશમુખ વડોદરા ડિવિઝનના છે, તેઓ અહીંયા આવ્યા ન્યૂઝ 18 એ તમને સાદો સરળ વાત કરવાનો પ્રયાસ કર્યો કે શું તમને હત્યા થઈ ત્યારે પહેલો ફોન એક જવાબદાર અધિકારી તરીકે તમને પહેલી ખબર કેવી રીતે પડી? જોકે પોતે કંઈ પણ કહેવાની સ્થિતિમાં નહોતી, અસ્વસ્થ પણ જણાતા હતા અને રેલવે પ્રોટોકોલ પ્રમાણે તેમણે મીડિયાથી કલ્પના અંતર રાખ્યું છે. ખૂબ ખૂબ આભાર ફરીદ તમામ માહિતી પહોંચાડવા બદલ. તો હાલ જે આ ટ્રેનના ટીસી છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે, પરંતુ આ પ્રકારની જે ઘટના બની છે, એક રાજકીય વ્યક્તિની હત્યા ટ્રેનમાં થઈ છે ત્યારે તેઓ પણ ડઘાઈ ગયા છે અને હાલ કોઈ પણ પ્રકારના જવાબ આપવાની સ્થિતિમાં નથી. રેલવે પ્રોટોકોલ પણ તેઓ જાળવી રહ્યા છે, તેઓ મીડિયાથી દૂર રહ્યા છે, પરંતુ ચોક્કસથી તપાસ કરતા અધિકારીઓ સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે. તો અબડાસાના પૂર્વ ધારાસભ્યની હત્યા કેસની તપાસ ડીવાયએસપી પીપી પિરોજિયાને સોંપવામાં આવી છે. તપાસમાં રેલવે એલસીબી પીઆઈ પણ જોડાયા છે, કારણ કે રેલવેમાં હત્યા થઈ છે ત્યારે રેલવે પોલીસ પણ તેમાં જોડાયા છે. જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ભાજપના નેતા છબીલ પટેલ પર હત્યાનો આરોપ લાગી રહ્યો છે. જયંતિ ભાનુશાળી સયાજીનગરી ટ્રેનમાં ભુજથી અમદાવાદ આવવા માટે નીકળ્યા હતા અને આ દરમિયાન તેમની કટારિયા સૂરજબારી નજીક ફાયરિંગ કરીને હત્યા કરી દેવાઈ. તેમની હત્યા અંગત અદાવતમાં થઈ હોવાનું પ્રાથમિક ધોરણે અનુમાન છે. ભાનુશાળીની હત્યા બાદ ભાજપના જ નેતા છબીલ પટેલ પર આ હત્યા કરાવવાનો આરોપ લગાવી રહ્યા છે તેમના પરિવારજનો. તો ભાનુશાળીની હત્યાને લઈને તેમના વતન નલિયાના હાજાપરમાં પણ શોકનો માહોલ છે. પરિવારજનોએ હત્યા પાછળ છબીલ પટેલ હોવાનો આરોપ લગાવ્યો છે. જયંતિ ભાનુશાળીની હત્યા રાજકીય કિન્નાખોરીને કારણે થઈ હોવાનું તેમના પરિવારજનો કહી રહ્યા છે. હત્યા બાદ આપ જોઈ શકો છો પરિવારજનો આક્રંદ કરી રહ્યા છે. તો આ તરફ પવન નામના એક વ્યક્તિની વાત સામે આવી રહી છે. પવન મોરી કે જેને સૌથી પહેલા જાણ થઈ હતી જયંતિ ભાનુશાળીની હત્યા થઈ છે, પવન મૌર્ય નામના વ્યક્તિએ આ અંગે સૌથી પહેલા જાણ કરી હતી પોલીસને. પોલીસે પૂછપરછ આ વ્યક્તિની શરૂ કરી છે. પવનનું કહેવું છે કે તે ઊંઘની ગોળી ખાઈને સૂતો હતો ત્યારે આ ઘટના બની. જ્યારે ઉઠ્યો ત્યારે તેણે જયંતિ ભાનુશાળીનો મૃતદેહ જોયો હતો. તો કેટલું શાંતિપૂર્વક ઠંડા કલેજે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો તે આપ કલ્પી શકો છો કે જયંતિ ભાનુશાળીના કોચમાં તેમના ક્યુબિકમાં જે વ્યક્તિ ઉપસ્થિત હતો
એસી કોચમાં તેમની સાથે જે મુસાફરી કરી રહ્યો હતો તે વ્યક્તિને પણ ખબર નથી પડી કે જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી.